વધુ એક વખત સુરતની પાનસરા જીઆઈડીસીમાં કેમિકલ લીકેજની ઘટના સામે આવી છે. કંપનીના કમ્પાઉન્ડમાં કેમિકલ ગળતરની ઘટના સામે આવી હતી. સંગ્રહિત કેમિકલ પાવડરના જથ્થા પર પાણી પડતા ધુમાડો ઉઠી આવ્યો હતો, જેને લઈ લોકોના શ્વાસ રૂંધાયા હતા. પોલીસ દ્વારા બેરિકેડ મૂકી અવરજવર કમ્પાઉન્ડ માર્ગ બંધ કરાયો હતો, જ્યારે બારડોલી હેડક્વાર્ટર ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં વધુ એકવાર કેમિકલ ગળતરની ઘટના સામે આવી હતી. પાનસરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલા બંધ કંપનીના ગોડાઉનમાં ગળતરની ઘટના સામે આવી હતી. ગોડાઉનમાં સંગ્રહ કરેલ જ્વલનશીલ કેમિકલના પાવડર ઉપર પાણી પડ્યા આસપાસના વિસ્તારમાં ધુમાડો ફેલાયો હતો, જેના કારણે આસપાસના વિસ્તારમાં કામ કરી રહેલા લોકોના શ્વાસ રૂંધાયા હતા, જેને લઈને ફાયર વિભાગ તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી. કોસંબા પોલીસે સ્થળ પર પહોંચી કંપની તરફ જતા માર્ગ ઉપર બેરિકેડ મૂકી રસ્તો અવરજવર માટે બંધ કરી દીધો હતો અને ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જ્વલંતશીલ કેમિકલ હોવાને કારણે ફાયર વિભાગની ટીમ બ્રીડિંગ કીટ સાથે કંપનીના ગોડાઉનમાં પહોંચી હતી. પાવડરમાંથી નીકળતા જ્વલંતશીલ ધુમાડાના કંટ્રોલ કરવા માટે ગોડાઉન નજીકથી રેતી લાવી નવા નાખવામાં આવતા ધુમાડા પર કાબૂ લેવાયો હતો. ડિસ્ટ્રિક્ટ ફાયર ઓફિસર બારડોલી હેડક્વાર્ટર, આજે મોટા બોરસા ટીમ ખાતે પોલીસ સ્ટેશનમાંથી ફોન મળેલ હતો કે એક ડ્રમ વોટર રિએક્ટરના લીધે ડ્રમમાંથી ધુમાડો નીકળે છે, જેના અનુસંધાને બારડોલી હેડક્વાર્ટરની ટીમ, ઈઆરસી અને ટીમની સ્થાનિક ટીમ સુમિલોનની ટીમ અત્યારે ઘટનાસ્થળે આવેલી હતી અને ઘટનાસ્થળે પોલીસ અને જીપીસીબીના અધિકારીઓ પણ હતા. જે ડ્રમ વોટર રિએક્ટિવથી જે ધુમાડો થતો હતો, એ ધુમાડાને હાલ અત્યારે વોટર રિએક્ટિવ જે એનો કન્ટામિનેશન હતું એ દૂર કરી અને સોડા અને કાર્બન નાખી અને બંધ કરેલ છે. હાલ પોલીસ વિભાગ દ્વારા અત્યારે આ કંપનીને કોર્ડન કરેલ છે અને જે તે વખતે પણ કોર્ડન જ રાખેલી હતી, જેથી હાલ એવો કોઈ ઘટના બની શકે તેવું મને લાગતું નથી અત્યારે. મહત્વનું છે કે એક માસ અગાઉ જ આજ ગોડાઉનમાં ગેસ ગળતરના કારણે ગુંગરામણના કારણે 4 જેટલા લોક કામદારના મોત નિપજ્યા હતા, જેને લઈને પોલીસે કંપની સંચાલક સામે ગુનો નોંધ્યો છે. હાલ આ ગોડાઉન બંધ છે. જોકે ગોડાઉનમાં સંગ્રહિત કેમિકલ પાવડરના જથ્થા પર પાણી પડતા તે ધુમાડો સ્વરૂપે જ્વલનશીલ બન્યું અને હવા ફેલાતા લોકોના શ્વાસ લેવામાં તકલીફ પડી હોવાનું સામે આવ્યું હતું. જોકે આ ઘટનાને પગલે તંત્ર દોડતું થયું હતું. નિર્મલ પટેલ, S24 ન્યૂઝ, માંગરોળ.